હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહી પછી ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે સીસીઈ ભરતી 2024 અંતર્ગત ગ્રુપ એ અને ગ્રુપ બીની વિસ્તૃત માહિતી મેળવવાની છે, બરાબર છે. એના ફોર્મ છે એ મુખ્ય પરીક્ષા માટેના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, બરાબર છે. અને કઈ તારીખે પરીક્ષા આવશે એના વિશે પણ આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમે આપણા ગ્રુપમાં જોડાવા માગતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક, વોટ્સઅપ ગ્રુપની લિંક અને ઇન્સ્ટાગ્રામ આઈડી પેજની લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો. તમામ ક્લાસ 3 પરીક્ષાની ભરતી બહાર પડે ત્યારથી તે પરિણામ સુધી અને કટઓફ સુધીની માહિતી છે એ સદર પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, સીસી અંતર્ગત જે ગ્રુપ એ અને ગ્રુપ બી છે એના અંતર્ગત જે મુખ્ય પરીક્ષા છે એના ફોર્મ છે એ તારીખ અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ છે, બરાબર છે. પણ વિસ્તૃત માહિતી મેળવીએ. એક મિનિટ જોડાયેલા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે એટલે કે તારીખ 15 એના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. 15 થી 25 તારીખ સુધી એમના ફોર્મ ભરાશે. એનું પરિણામ છે એ તારીખ 18-9 આવ્યું હતું, બરાબર છે. ગ્રુપ એ ગ્રુપ બેનું એની જે કામ ચલાવ સંયુક્ત યાદી છે એમની 19-9 એની યાદી આવી હતી. હવે વિદ્યાર્થી મિત્રો છે એ નવેમ્બરના છેલ્લા 2 અઠવાડિયા છે, નવેમ્બરના છેલ્લા બે અઠવાડિયા દરમિયાન છે એ એનું આયોજન થશે, બરાબર છે. હવે તમારે પસંદગી ક્રમ કઈ રીતે આપવો, બરાબર છે, પસંદગી ક્રમ અને ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એની વિસ્તૃત માહિતી છે એ મંડળની વેબસાઇટ ઉપર આપવામાં આવી છે, ગાઈડલાઈન આખી, બરાબર છે. તે ખાસ તમે જોઈ લેજો એકવાર કે તમારે જે પોસ્ટ છે ને, બધી પોસ્ટ તમને ખબર હોય તો આપણે એની PDF છે એ ગ્રુપમાં મૂકી દીધી છે. સીસી જ્યારે નોટિફિકેશન આવ્યું ત્યારે બધી પોસ્ટની ડિટેલ આપવામાં આવી હતી, બરાબર છે. એમાં સબ રજિસ્ટ્રાર હોય, હેડ ક્લાર્ક હોય, જુનિયર ક્લાર્ક હોય, ઓફિસ આસિસ્ટન્ટ હોય, ડેપો મેનેજર હોય, આવી અલગ અલગ વગેરે વગેરે જગ્યા છે એ આપવામાં આવી હતી. હવે તમારે એમાં પસંદગી ક્રમ કઈ રીતે આપવો, બરાબર છે, એની ગાઈડલાઇન્સ છે મંડળની વેબસાઇટ પર આપવામાં આવેલી છે, તો ખાસ તમે જોઈ લેજો, બરાબર છે. ફોર્મ કઈ રીતે ભરવું, ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એની પણ વિસ્તૃત માહિતી છે એ ત્યાં આપવામાં આવેલી છે, એટલે ખાસ એકવાર જોઈ લેજો, બરાબર છે. તો મુખ્ય પરીક્ષા માટે તમારે આટલી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની છે. સૌપ્રથમ તો જેને વર્ણનાત્મક પરીક્ષા જે આપવાની છે એમાં તમારું રાઇટિંગ છે એ ખૂબ જ સરસ હોવું જોઈએ, બરાબર છે. ખોટી વેઇટ નહીં ઉતારતા, બરાબર છે. બાકી તો ખબર જ છે કે ઓબ્જેક્ટિવ આવશે એમાં તો કંઈ વાંધો નથી, પણ વર્ણનાત્મક છે એ તમારે વ્યવસ્થિત આખી એક્ઝામ આપવાની છે, બરાબર છે. અને જે પસંદગી ક્રમ છે એ તમે ખાસ જોઈને આપજો. મુખ્ય પરીક્ષા માટે 15 થી 25 તારીખ દરમિયાન તમે જે પસંદગી ક્રમ આપશો એને ધ્યાનમાં લેવામાં આવશે, બરાબર છે. એટલે ફોર્મ ભરવામાં ખૂબ જ કાળજીપૂર્વક ફોર્મ ભરજો, બરાબર. 10 દિવસ આપ્યા છે એટલે 10 દિવસમાં તમારે ફોર્મ ભરી દેવાનું છે, એટલે કે સબમિટ કરી દેવાનું છે મુખ્ય પરીક્ષા માટે. તો આ હતી સીસીએ અંતર્ગત મુખ્ય પરીક્ષા માટેની માહિતી કે નવેમ્બરના છેલ્લા 2 વીક દરમિયાન એમનું મુખ્ય પરીક્ષાનું આયોજન થશે. એટલે તમારી પાસે જોવા જઈએ તો 1 મહિનો રહ્યો આમ તો, બરાબર છે. 1 મહિનાનો ટાઈમ છે એટલે 1 મહિનાની અંદર તમારે છે એ બધું ક્લિયર કરી નાખવાનું છે. ગ્રુપ એ ગ્રુપ બી અંતર્ગત સિલેબસ છે એ નોટિફિકેશન આવ્યું ત્યારે એની સાથે જ અંતર્ગત હતો, બરાબર છે. પાછળ તેનો ડિટેલ્ડ સિલેબસ પણ આવ્યો હતો તો એ પણ આપણે ગ્રુપમાં ઓલરેડી મૂકી દીધેલો છે જ્યારે એક્ઝામ બહાર પડી ત્યારે છે. એટલે એ સિલેબસ તમારે ફોલો કરી લીજો, એને જ તમારે ફોલો કરવાનો છે. અને જો તમે PO ની તૈયારી કરો છો, PO એટલે કે પ્રોબેશન ઓફિસર, તો આપણી ચેનલ પર જોડાઈ જજો. એમાં અટકળ લેક્ચર છે આપેલા છે, મોક ટેસ્ટ, મોડેલ પેપર, થિયરી, MCQ પદ્ધતિ, બરાબર છે. ત્યાં પણ તમે ફ્રી લેક્ચરનો લાભ છે લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતી એક અપડેટ. અને તમે CCEમાં કેટલા માર્ક છે બધાએ કોમેન્ટ કરવાની છે, બરાબર છે. કેટલા માર્કે પાસ થયા છે, બરાબર છે. બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરજો ખાસ, એટલે મને ખબર પડે કે તમારી તૈયારી કેવી છે, સારી છે કે નહીં, બરાબર છે.
તમારે પ્રિલિમ્સમાં કેટલા માર્ક આવે એ બધા એકોમેટ કરવાની છે, બરાબર છે? એ તો ઓલરેડી આવી ગયા છે બધાના માર્ક. એટલે મેથ્સની તૈયારી છે તમારે જોઈને કરવાની છે, આડેધડ તૈયારી કરવાની નથી, સિલેબસને ફોલો કરીને તૈયારી કરવાની છે, બરાબર? ખાસ યાદ રાખજો. જો તમે સિલેબસ, બીજું શું ધ્યાનમાં રાખવાનું છે? તમારે અભ્યાસક્રમને ધ્યાનમાં રાખવાનો છે અને લેખન કાર્ય, જેમને વર્ણનાત્મક પરીક્ષા આપવાની છે ને એમને લેખિતમાં જેણે આપવાની છે ને એણે ખૂબ જ એની પ્રેક્ટિસ કરવાની છે. અને રાઇટિંગ છે, હેન્ડ રાઇટિંગ એ સારું હોવું જોઈએ, બરાબર? ચોખ્ખાઈ હોવી જોઈએ, બરાબર? સ્વચ્છતા હોવી જોઈએ, સ્વચ્છતાના પણ ગુણ હોય એટલું યાદ રાખજો. તમે લખતા હો ચેક ચેક કરો, પછી કોઈ તપાસ કરનાર અધિકારી એ જોવે, એમને એમ લાગે કે આમાં તો બહુ ચેક ચેક કરેલી છે, આવું બધું ચિતરેલું છે, તો એ ચાર, ઉદાહરણ તરીકે તમને 5 માર્ક આપવા માગતો હોય ને તો એ જોઈને તમને 3 માર્ક આપી દે. બાકી તમે અમુક જો વાંચ્યું ન હોય ને એને લેખન કાર્ય સ્વચ્છતા ભરેલું હોય ને તો એને પૂરેપૂરા માર્ક મળે, બરાબર છે? પછી ભાષાકીય સજ્જતા છે એનું પણ તમારે ખ્યાલ રાખવાનો છે. આટલી બધી બાબતો છે તમારે ધ્યાન રાખવાની છે. એક તો અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તમારે તૈયારી કરવાની છે, લેખન કાર્ય સારું હોવું જોઈએ, ચેક ચેક ના હોવી જોઈએ, સ્વચ્છતા હોવી જોઈએ, ખૂબ જ સુઘડ અને સ્વચ્છ હોવું જોઈએ લખેલું, બરાબર છે? કે જે પણ તપાસ કરનાર અધિકારી હોય એ જોવે તો એમને ખ્યાલ આવી જાય કે એમણે ખૂબ મહેનતથી અને દિલથી અને ખંતથી લખેલું છે, બરાબર છે? એ પણ ત્યાં જોવામાં આવે છે. અને જે કંઈ પણ લખો તે પ્રોપર લખવાનું છે, બરાબર છે? આમાં તમારે આડેધડ લખવાનું નથી, મન ફાવે એવું, બરાબર છે? અને ખાસ આને તમે ફોલો કરીને વાંચશો ને તો 110% ગેરંટી મારીને કહું છું તમે પાસ થઈ જશો. કેમકે એમાંથી જ પ્રશ્નો આવશે, એક વસ્તુ યાદ રાખજો, પ્રશ્નો જે પૂછાશે તે આમાંથી જ પ્રશ્નો પૂછાશે, આની બહાર ના આવે, બરાબર? એટલે અભ્યાસક્રમને ખાસ ફોલો કરજો, લખવાની પ્રેક્ટિસ રાખજો, સ્વચ્છ સુઘડતર છે એ લખવાનું રાખજો, ચેક ચાક ના કરતા, સ્વચ્છતાના પણ ગુણ હોય છે, બરાબર છે? એટલે સીસી ભરતી 2024 અંતર્ગત છે, નવેમ્બરના છેલ્લા 2 વીક દરમિયાન છે એમનું આયોજન થશે, 1 મહિનો છે, 1 મહિના દરમિયાન તમારે આટલી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની છે, બરાબર છે? ગ્રુપ એ અને ગ્રુપ બી માટે તો 15 થી 25 દરમિયાન, એટલે કે છેલ્લા 10 દિવસ દરમિયાન એના ફોર્મ ભરવાના છે. આ 10 દિવસ દરમિયાન 25 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો, 25 તારીખ સુધી તમે ફોર્મ ભરવાના બાકી રહી જાય તો તમે ફોર્મ ભરી શકશો નહીં. એટલે ખાસ યાદ રાખજો, 25 તારીખ પહેલાં ફોર્મ ભરી દેજો અને ભરી દેજો ખાસ. તો વિદ્યાર્થી મિત્રો, આથી એકમાત્ર અપડેટ સીસીએની. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવી વાત સાથે, બરાબર છે? હવે જો કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો, હું એનો આન્સર આપીશ. થેન્ક યુ મિત્રો, આભાર.